નમસ્કાર બાળકો, સુપ્રભાત. તો આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીની અંદર દ્વિતીય સત્ર એક જાદુઈ પત્રની વાર્તા એનો ત્રીજો તાસ આજે આપણે ભણવા માટે જઈ રહ્યા છે. તો આપણે શબ્દ સમજૂતી જોઈશું, રૂઢિપ્રયોગ જોઈશું, અને ત્યારબાદ હું તમને આજનું તમારું ગૃહ કાર્ય હું તમને સમજાવીશ. તો આપણે શરૂઆત કરીએ આજના ત્રીજા તાસની. તો શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ મેં તમને ગૃહ કાર્ય તરીકે આપ્યું હતું, તમે લખ્યું હતું. સરસ. તો આપણે ફરીથી એકવાર શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગને જોઈએ. વેવિસાળ, વેવિસાળ એટલે કે સગાઈ. વેવિસાળ એટલે કે શું? સગાઈ. આપણે ખાસ કરીને આપણે સગાઈ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જ્યારે પહેલાના વખતમાં મોટે ભાગે વેવિસાળ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો. આજે તો આપણે સગાઈ કહીએ છીએ કે હું મારી મામાના છોકરીને સગાઈમાં ગયો છું, કે કાકાના છોકરાની સગાઈ છે. તો એ સગાઈ માટે એક શબ્દ છે વેવિસાળ. તો આ એકમની અંદર વેવિસાળ શબ્દનો પ્રયોગ થયો છે. વેવિસાળ એટલે શું? સગા. લાયન્સ ક્લબ. તો બાળકો, લાયન્સ ક્લબ એ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા છે, જે લોકોને આર્થિક સામાજિક બધી રીતે એને મદદ કરે છે. લાયન્સ ક્લબ લગભગ દેશના ઘણા બધા મોટા શહેરોમાં એની સંસ્થા ચાલે છે. જરૂર પડીએ એ લોકો જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય છે એ લોકોને આર્થિક રીતે મદદ પણ કરે છે. ડિગમૂડ એટલે આશ્ચર્યચકિત. વિકટ એટલે કે કઠિન. આ તો બહુ વિકટ છે, એમ કે ને, કઠિન કાર્ય છે. નુસખા એટલે ખોટા દાવા, પ્રયોગો. ગલ્લા તલ્લા એટલે કે આડું અવળું. અમોદ એટલે કે મૂલ્યવાન. મશગુલ, મશગુલ એટલે કે તલ્લીન. કોઈ કામમાં તમે એટલા બધા પરોવાયા હોય કે આજુબાજુ શું થતું છે એ તમને ખબર જ નથી, તો તમે એ કામમાં મશગુલ છો એમ કહેવાય. મશગુલ એટલે કે તલ્લીન થઈ ગયા છો. રૂઢિપ્રયોગ, ઝંખવાળા પડી જવું એટલે કે છોભીલા પડી જવું. સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. આશ્ચર્યચકિત થઈ જવું ઘણી વાર એમ છે કે અરે આ શું થઈ ગયું. તમે કોઈ વસ્તુ ધારી નહીં હોય એની આવે એની જગ્યાએ બીજું આવે તો આશ્ચર્યચકિત. તમે પરીક્ષામાં ગુજરાતીનો વિષય છે, તમે નિબંધની તૈયારી કરી હોય અને બીજો નિબંધ પૂછાઈ ગયો તો તમે તો સ્તબ્ધ થઈ જાઓ, આશ્ચર્યચકિત થઈ જાઓ. અરે આ શું થઈ ગયું, આ કયો નિબંધ આવી ગયો. આગળ, ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું. કોઈ વસ્તુમાં તમે સિરિયસ થઈ જાઓ છો, ગંભીર થઈ જાઓ છો, ત્યારે આ કહેવાય છે કે ઠાવકાઈથી. મોતિયા મરી જવા, હોશ ગુમાવવો, હિંમત હારી જવી. ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું. અલા હું તો કા ફસાઈ ગયો. તમે સરસ મજાનું રમવા જતા હોય તો તમારી મમ્મી તમને થેલી પકડાઈ દે ને પૈસા આપી દે, ચાલ જા દુકાને શાકભાજી લઈ આવ, તો તમે એમ થાય કે અલા ક્યાં ફસાઈ ગયા, મારે તો રમવા જવાનું હતું. તો આ છે રૂઢિપ્રયોગ. હવે હું તમને આજનું ગૃહ કાર્ય છે એ હું તમને સમજ આપું. તો બાળકો, આ છે તમારું આજનું ગૃહ કાર્ય. તો આ બે પ્રશ્નોને તમે તમારી નોટબુકમાં નોંધી લેજો અને તમારે એના જવાબ લખવાના છે. પહેલો સવાલ છે, પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી કરો અને લખો. તો આ એકમની અંદર કયા કયા અંગ્રેજી શબ્દોનો પ્રયોગ થયો છે હું તમને બે ચાર નામ આપી દઉં. જેમ કે છે ટિકિટ, ફિલ્મ, થિયેટર, ઓફિસ. આવા શબ્દોનો પ્રયોગ
આપણા આ એકમમાં થયો છે, આ પાઠમાં થયો છે, તો એવા બીજા કયા શબ્દો છે, અંગ્રેજી શબ્દો જેનો પ્રયોગ આપણા આ એકમમાં થયો છે, તે બધા તમે ચોપડી લઈને બેસજો, એની નીચે લીટી કરજો અને એ બધા શબ્દો તમારે અહીં લખવાના છે. તો સ્ક્રીન પર તમને જે શબ્દો પ્રશ્નો દેખાય છે ને, એ બધા પ્રશ્નો તમે નોંધી લેવો અને તમારે ફરી પછી નીચે એના જવાબો લખવાના છે. હવે બીજો પ્રશ્ન એવો છે કે વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી કરો અને લખો. વ્યવહારમાં આપણે સામાન્ય રીતે કયા શબ્દો વાપરીએ છીએ, અંગ્રેજી શબ્દો તમને ખબર છે? તમે કહે છે કે ભાઈ અમે તો મૂવી જોવા ગયા, તો મૂવી એ અંગ્રેજી શબ્દ છે. થેન્ક યુ એ તો અંગ્રેજી શબ્દ છે. ગુડ ગુડ અંગ્રેજી શબ્દ છે. મને ડિસ્ટર્બ ના કર, તો ડિસ્ટર્બ એ અંગ્રેજી શબ્દ છે. તો આવા કયા કયા બીજા અંગ્રેજી શબ્દો છે તેનો તમે વ્યવહારમાં ઉપયોગ કરો છો, એવા અંગ્રેજી શબ્દોની યાદી તમારે અહીં બીજા પ્રશ્નમાં લખવાની છે. તો આ છે તમારું આજનું ગૃહ કાર્ય. તો આ શબ્દો ફરીથી આ શબ્દો બી નોંધી લેજો અને આ પ્રશ્ન પણ નોંધી લેજો. મેં તમને થોડાક જવાબો મેં કહી દીધા છે, પણ તમે એના આધાર લઈને બીજા તમે વિચારીને અંદર લખજો. આ તમારું આજનું ગૃહ કાર્ય છે તે પૂરું કરજો, અને એનો થઈ જાય એટલે તમારે ફોટો પાડીને વોટ્સએપ પર મને મોકલવાનો છે. હું રૂબરૂ તમને મળીશ તમારે ઘરે આવીને, ત્યારે હું તમારું આ લેસન જોવાનો. તો આપણો અહીંનો આજનો જે ત્રીજો તાસ છે અહીં પૂરો થાય છે. જલ્દીથી આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.